ભાવનગરમાં તંત્રના પાપના ભોગ બનતાઈ પ્રજા રોડના અધૂરા કામની કારણે સામાન્ય જનતાની હાલાકી મેયરના વોર્ડમાં ડ્રેનેજના મેઇન હોલમાં દંપતી કાપ્યું બાઇક સાથે દંપતી અને પુત્ર કાબકતા ગંભીર ઇજાઓ અધૂરા રોડના કારણે વારંવાર થઈ રહ્યો છે અકસ્માત મેયરના વોર્ડમાં જ રોડનું કામ હજુ પણ અધૂરું નવનીત જોડાયા છે નવનીત મેયરના વોર્ડમાં ડ્રેનેજના મેનહોલમાં દંપતી કાપ્યું આટલી મોટી દુર્ઘટના બની છે પરંતુ હજુ તંત્રના પેટનું પાણી નથી હાલતું ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર શહેરની અંદર અનેક વિસ્તારો છે કે જ્યાં હજુ રોડના કામ છે એ ચાલુ છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં રોડના કામ છે એ ઘણા લાંબા સમયથી અધૂરા મૂકી દેવામાં આવે છે અમુક જગ્યાએ છ મહિનાથી વધીને એક વર્ષ સુધીના જે કામો છે એ ઘણા લાંબા સમયથી અધૂરા છે આજે જે ઘટના બની છે ઘટના ફૂલસરથી સત્તાન ચોક સુધીનો જે રોડ છે કે જે બે વર્ષથી અધૂરો છોડી દેવો છે ત્યાં રૂવા ગામે રહેતો પરિવાર છે કે જે ફૂલસરથી રૂવા ગામ તરફ જઈ રહ્યો હતો અને એ દરમિયાન આ જે રોડ છે ત્યાં ખુલ્લા મેનોરની અંદર ખાબકતા પતિ પત્ની અને પુત્રી છે એ ત્રણ વ્યક્તિઓને ઈજા થવા પામી છે હાલ તો જે આ સમગ્ર મામલો છે એને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે જે ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો પરંતુ આ રીતના જે રોડની કામગીરી થઈ રહી છે તેની અંદર ઝડપ લાવવા માટે તંત્રને વારંવાર વિનંતી કરવામાં આવે છે પરંતુ જે રીતના કામ થઈ રહ્યા છે તેને જોઈને લાગી રહ્યું છે હજી સુધી જે તંત્ર છે આળસ મળીને બેઠું રહ્યું ત્યારે જી નવનીત આભાર આપણે તમામ માહિતી બદલ